नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में श्री ब्रह्मानंद विद्यालय चापरा अपने एक वक्त आप सबको हार्दिक स्वागत करे छे। अपने चैप्टर नंबर 5 जे समांतर श्रेणीओ अपने गया लेक्चर में अपने घणो बधी प्रास्ताविक व्याख्या एना अंगो एना अपवाद व्यापक स्वरूप वगैरह बाबतनी माहिती अपने विद्यार्थी मित्रों मेळवी लीधी छे। विद्यार्थी मित्रों, आ लेक्चर नी अंदर अपने फरी वखत गई श्रेणी के अंदर आपने भण्या छे के समांतर श्रेणी कोने कहेवाय, कोई प्रथम पद सिवायना तमाममां जो एक सरखी संख्याने उमेरवामां आवे तो ते समांतर श्रेणी छे। व्यापक स्वरूप એટલે કે a અને b ના આપેલા હોય તો પેલું પદ a છે, બીજું પદ a વત્તા b છે, વગેરે જે બાબત આપણે મેળવી લીધી છે। પહેલા આપણે એ કહેવાય સામાન્ય તફાવતના b તરીકે ઓળખીએ છીએ, કોઈ પદનો ક્રમ ના ખબર હોય તો એ એનું પદ કહી શકાય। ત્યારબાદ આપણે એ પણ બાબત મેળવી હતી કે 2 માંથી 1 વાત કરીએ અને 3 માંથી 2 વાત કરીએ, આ બંને છે સમાન હોય તો સમાન કરીને કહી શકાય। વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 5માં 1 નો દાખલા નંબર 3 ની અંદર છે કે પહેલું પદ અને તફાવત શોધો। તફાવત એટલે શું કહેવું, દરેક પદની અંદર કેટલા ઉમેરવામાં આવ્યા છે, હા મતલબ કે દરેક પદમાં કેટલા અથવા તો કઈ રકમ સરખી બધામાં ઉમેરી છે અથવા તો કઈ રકમ સરખી બાદ કરી છે તે વસ્તુ આપણે લેવાની છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 દાખલાઓ કરેલા છે, આપણે 3ની માહિતી આપણે મેળવવાનું। પહેલું વસ્તુ છે પ્રથમ પદ શોધો, પ્રથમ પદ એટલે શું, તો કે શ્રેણીનું પ્રથમ પદ એટલે કે a, એટલે આપણે a મેળવવાનું છે અને તફાવત બરાબર, બીજું પદ 5 ના છેદમાં 3
Avicenna, ujati mitra vastu yaad rakhva ni ke jo a apelo chhe d apelo chhe tame shrenim koi pan pad shodhi shako chho a ane d apela hova joye to samantra shreni hova mate ni sharat shun ek to tafavat sarkho hovo joye tyar baad apne kidu ke a2 minus a1 ane 3 minus 2 to a pan sarkho hovo joye vagere je babat chhe samantra shreni mate khub agatyani chhe etla mate apne next अगर ना रहता हमारे ये विद्यार्थी मित्रों दाखला नंबर पांच में माफ करो दाखला नंबर चार में आपने पूछे कि नीचे नंबर की कोई समांतर श्रेणी ए छः के नहीं जो हो तो डी सो दो अने पचीना चार तरह पद हमें ચાર મેળા
એટલે તમારી શ્રેણી છે નહીં સરખી રકમ ઉમેરવાની સરખી બાદ કરવાની સરખા થશે ગુણવાના સરખા થશે ભાગ કરો તો સમાન શ્રેણી કહી શકાય ત્યારબાદ દાખલા નંબર બે આપણે જોઈએ એમાં તમને આપેલું છે બે પાંચ ના છેદમાં બે ત્રણ સાત ના છેદમાં બે આ પણ અનંત સમાંતર શ્રેણી છે વિદ્યાર્થી મિત્રો કાલ ધ્યાન માં રાખવાનું છે એક જ સિસ્ટમ એક જ મેથડ થી દાખલા લેવાનો છે એટલે માટે અહીંયા શું થવું જોઈએ a2 માઈનસ a1 બરાબર a3 માઈનસ a તો a2 કોણ છે 5 ના છેદમાં 2 માઈનસ 2 બરાબર a3 કોણ છે તો કે 3 માઈનસ 2 5 ના છેદમાં વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક સરવાળા અને બાદબાકી જ્યારે પણ કરવાનો હોય ત્યારે લસાઅ લેવો પડે 2 ના છેદમાં કાઈ ન હોય 1 માની લો 3 ના છેદમાં કાઈ ન હોય શું માની લેવાનું 1 લસાઅની ગણતરી આપણે સાઈડમાં કરીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને દેખાડી દઉં
વિદ્યાર્થી મિત્રો ફરી વખત આ જ ઉદાહરણો આપણે નવ ઉદાહરણનો અભ્યાસ કરશું આપણે તો એના માટે આગળના જે દાખલાઓ આપ્યા છે દાખલા તરીકે એક છે -1.2 -3.2 -5.2 -7.2 એ અનંત સમાનતા શ્રેણી છે ત્યાર પછી અમુક દાખલામાં સિલેક્ટેડ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે આપણે કરશું બીજી સાઈડ આપણે જે મુખ્ય મુખ્ય વસ્તુઓ છે તે હું કરાવું છું કરવાનો પ્રયત્ન કરું છું એક આપેલું છે એ 2A 3A 4A એ અનંત શ્રેણી છે સાથે સાથે એક બીજું આપેલું છે એ છે √2 √8 √10 √32 વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે એ અર્થ કરવાનું છે કે શું આપેલી અગાઉ તે સમાંતર શ્રેણી છે કે નહીં જેમ આપણે આગળ ત્રણ દાખલામાં જે પ્રક્રિયા કરી છે એ જ પ્રક્રિયા અહીં કરવાની છે પણ એક ધ્યાનમાં રાખવાનું કે સંખ્યા કયા પ્રકારની આપેલી છે દાખલા તરીકે અહીંયા રૂટમાં આ તમામ સંખ્યાઓ રૂટમાં છે શું એના રૂટની કોઈ ગણતરી થઈ શકે રૂટ મળે તેમ છે એ જોવાનું રહેશે અજ્ઞાત છે એ 3 × a એ શું છે આપણને ખબર નથી પણ એ ગણતરી આપણે કરવાની છે અહીંયા આપેલી છે -12 સાથે સાથે દશાંશ ચિહ્ન સાથે સંખ્યાઓ આપેલી છે પણ એક પ્રક્રિયા માત્ર ને માત્ર ફેરફાર કેવા રહે છે તો ગણતરી કરવા સરવાળા છે બાદબાકી ગુણાકાર વગર આમાં ફેરફાર રહે છે મેથડ એની એ રહે છે મિત્રો અહીંયા આપણે ધ્યાનમાં રાખવાનું છે અહીંયા પ્રથમ પદ શું તો કે પ્રથમ પદ એ બરાબર -1.2 બની ગયું ત્યારબાદ હવે બી સામાન્ય તફાવત આપણે બી શોધવાનું છે તો પહેલા સમાંતર શ્રેણી છે કે નહીં તે ચેક કરો જો તે હોય તો જ બી સમાન હોય મિત્રો હોય નહીં એટલા માટે ચેક કરવા માટે આપણે જોઈએ કે a2 - a1 બરાબર a3 - a2 તેથી a2 એટલે -3.2 પદની નિશાની -1.2 તો અહીંયા ધ્યાનમાં રાખવાનું -3.2 ઓછે ઓછે વત્તા 1.2 થઈ જાય અને એને બરાબર a3 એટલે કે તા -5.2 -3.2 આ ખાસ ધ્યાનમાં રાખવાનું બે ભાગ વિદ્યાર્થી બરાબરની નિશાની છે આપણે ખાસ જોવાનું છે અહીંયા ડાબા બરાબર જમા એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ તમને મળવી જોઈએ તેથી અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો એમ કહી શકીએ કે -5.2 -3.2 તો અહીંયા એક ધ્યાનમાં રાખવાનું અહીંયા શું કરવાનું છે જો 3.2 છે એ કેવા છે માઇનસ 1.2 છે એ કેવા છે પ્લસ ખાસ ધ્યાનમાં રાખો 3.2 છે એ માઇનસ છે 1.2 છે કેવા છે પ્લસ એટલે આનો મતલબ એનો જવાબ મળે આપણને બી કેટલો મળે બે ખાસ ધ્યાનમાં રાખો કેવી રીતના તો કે 3.2 -1.2 લખે 0 માંથી એક તો 2.9 પાડે જવાબ બે મળ્યો એને બરાબર અહીંયા અહીંયા કોણ છે 5.2 અને 3.2 તો ધ્યાનમાં રાખો 5.2 અને 3.2 તો 5.2 છે એ કેવા છે ભાગ કરજો અહીંયા છે જવાબ મળશે 2 પણ કેવો મળશે 2 ઋણ કારણ કે 3.2 છે એ ઋણ છે મોટા પદની નિશાની 5.2 કેવા છે પ્લસ 3.2 કેવા છે માફ કરજો 5.2 માઇનસ છે 3.2 પ્લસ છે 5.2 માંથી 3.2 મતલબ કે ત્યાં પણ કેટલા મળે -2 એનો મતલબ કે ડાબા બરાબર જવા છે ડાબા બરાબર જવા છે માટે શું છે એ સમાંતર શ્રેણી છે આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે તે સમાંતર શ્રેણી છે હવે જો સમાંતર શ્રેણી છે તો શું કરવાનું છે સો એ સમાંતર શ્રેણી હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે ના ત્રણ પદ ગોતવાના છે ત્રણ પદ કોણ છે તો કે એ ત્રણ પદ અહીંયા ધ્યાનમાં રાખજો ત્રણ પદ કોણ એ બે ત્રણ અને ચાર પદ આપેલા છે તો ચાર પદ આપેલા છે વિદ્યાર્થી મિત્રો તો શું કરવાનું તમારે પાંચમું પદ ગોતવાનું છે એટલે કે a5 બરાબર a
આ પ્રક્રિયામાં તમારે પડવાનું છે અહીં એક ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે d ની કિંમત કે આપણે ઇક્વેશન એટલે d ની કિંમત એટલે જે ડિફરન્સ તફાવત છે એ 2 છે તો કેવી રીતે ગોતી શકાય અહીંયા a બરાબર કેટલા છે -1/2 અને d બરાબર -2 વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ઉપયોગ કરી ખાસ ધ્યાન રાખજો આ બંનેનો ઉપયોગ કરી તમારે જાતે આ સૂત્રની મદદથી શ્રેણીના આધારના પદ શોધવાના છે ત્યાર આગળના પ્રશ્નમાં આપણે વિદ્યાર્થી મિત્રો આવીએ અહીંયા પણ પ્રથમ પદ કેટલો છે તો કે a બરાબર b છે a બરાબર b છે હવે જો સામાન્ય તફાવત સરખો હોવો જોઈએ એટલે કે શું કે a2 - a1 બરાબર a3 - a2 a2 કોણ છે 2a માઈનસ a બરાબર 3a માઈનસ 2a ગણતરી કરીએ વિદ્યાર્થી મિત્રો અહીં બે પાર્ટ પ્રમાણે અડિયા છે કે ભાઈ ગણતરી છે અલગ આપણે દર્શાવે છે બંને બાજુનો કોમન કાઢો તો a નીકળે કોણ નીકળે a ખાસ ધ્યાનમાં રાખો બંને માંથી કોમન કોણ છે a તો અહીંયા ખાસ એક વસ્તુ આપણે મગજમાં બેસાડવાની છે જ્યારે જ્યારે પણ આપણે કોઈ શ્રેણી ના પદ ગોતીએ છીએ અને પેલો એ છે કે નહીં તે કેવી રીતે નક્કી કરી શકીએ તો કે 2 માંથી 1 3 માંથી 2 એ એની બાદબાકી જે છે વિદ્યાર્થી મિત્રો તે સમાન થવી જોઈએ તો અહીંયા આપણે બાદબાકી જોઈએ 2 માંથી એ બાદ કરવાનું 2a માંથી એ બાદ કરવાનું છે તો 2a એટલે કેનો મતલબ શું થાય કે એ છે એ વખત છે કેટલી વખત છે 2 વખત કોઈમાંથી એક એ બાદ થઈ ગયું મતલબ કે એ હોય તો એને બરાબર 3a માંથી 2 એ બાદ થઈ ગયા 3a છે એમાંથી 2 એ બાદ થઈ ગયા તો ત્યાં પણ એ હોય તો એનો મતલબ કે ડાબા બરાબર જવાબ છે તો ડાબા બરાબર જવાબ હોય તો આપે છે સમાંતર શ્રેણી છે વિદ્યાર્થી મિત્રો એવું નક્કી કરી શકીએ કારણ કે બંને બાજુનો તફાવત બીજા પહેલા પર બીજા પરનો તફાવત એક સમાન છે એક એટલા માટે આ સમાંતર શ્રેણી છે તો છે તો આગળના ત્રણ પદ શોધો ત્રણ પદ છે શું a 5 a 5 બરાબર શું લાગે તો a વત્તા 4b એટલા આપણે એને નક્કી કરી શકીએ a કેટલા કોણ છે a વત્તા 4b એટલે 4 ગુણ્યા a મતલબ કે 5a a 6 મતલબ કે a વત્તા 5b એટલે કે આપણે કહી શકીએ કે a વત્તા 5a બરાબર 6a અને d ની કિંમત a મળી જાય બીની કિંમત શું મળી છે એ આપણે તે આ એ કે છે એ તો પ્રથમ પદ છે તો આ એ કે છે અહીંયા શું કિંમત આવે ડી તફાવત પણ આપણને શું મળે છે એ મળે છે ડી તરીકે પણ એ એટલે કે પ્રથમ પદ તો એ છે સાથે તફાવત ડિફરન્સ તરીકે પણ આપણને એ જ મળેલો છે એટલે બીજી કે આપણે યુઝ કરવાનું છે અને એ 7 બરાબર 5 6 અને 4 એ કે તો 4 આપેલા છે પણ આગળના 3 એટલે 5 6 અને 7 આપણે વધવાના છે એ વત્તા 6d મતલબ કે a વત્તા d ની જગ્યાએ a 6a બરાબર 7a વિદ્યાર્થી મિત્રો પાસે ખાસ આ a ની નિશાની છે જે કદાચ આપણે 9 જેવી ના અંગ્રેજી માં 9 એ પહેલા કારણ કદાચ ધ્યાન રાખો a ની નિશાની છે ખાસ કરવા પર છે ત્યારબાદ આપે જાણ્યું છે વિદ્યાર્થી મિત્રો આપણે એવું ગણવાની કોશિશ કરીએ તો આના માટે એક્ચ્યુઅલી કોઈ શક્ય વિદ્યાર્થી મિત્રો
કે જો મૂળ સંખ્યાનો અવયવ ન મળે પણ એ સંખ્યાના કોઈ અવયવનું વર્ગમૂળ મળે તો એ કાઢી અને સંખ્યા બદલાવશે માત્ર અને માત્ર વર્ગમૂળની સરળતા માટે તો અને બીજી વસ્તુ કે જો એમ થતું હોય તો આપણે તે સંખ્યાનું પરિવર્તન કરી આપણે મૂળ સંખ્યાનું પરિવર્તન ખાસ એમ રાખ્યું કે સંખ્યાનો અવયવ ન વર્ગમૂળ ના માત્ર જો વર્ગમૂળ ન મળે પણ એ સંખ્યાના કોઈ અવયવ વર્ગમૂળ મળતું હોય તો તેને તરીકે દર્શાવી શકાય એટલે આપણે સમાંતર શ્રેણીમાં કઈ ઉપર જે છે રૂટ બે રૂટ બે ના અવયવમાં રૂટ બે ગુણ્યા એક એક અને રૂટ બે એના અવયવ ન મળે નંબર કે રૂટ હતા અહીંયા ધ્યાનમાં રાખજો હું માત્ર ને માત્ર સમાંતર શ્રેણીના અવયવની ગોઠવણી કરું છું જો મૂળ અવયવ મૂળ વર્ગમૂળ નથી નીકળતું પણ શું આપણે શું કહી શકીએ રૂટ અઢાર નીકળે નવનું વર્ગમૂળ નીકળે નવનું વર્ગમૂળ નીકળે છે એટલા માટે આપણે આમ કહી શકીએ કે ત્રણ રૂટ બે વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરી વખત શ્રેણી લખું છું એક તો રૂટ બે અવયવ વર્ગમૂળ બધા અઢાર છે અઢાર ની રૂટ આઠ ની જગ્યાએ માફ કરજો આપણે ગણતરી રાખી રહી છે રૂટ આઠ ની જે ગણતરી આપણે કરી રહી રૂટ આઠ છે તો આપણે એમ કહી શકીએ કે ચાર ગુણ્યા બે પણ ગણતરીની સરળતાઓ ખાતર આપણે એને રૂટમાં જ દર્શાવવી પડે આ પણ જે તે દાખલાની પરિસ્થિતિ પ્રમાણે ગણતરી પ્રમાણે હતા વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખો હવે આપણે નક્કી કરીએ કે સમાંતર શ્રેણી છે કે વિદ્યાર્થી મિત્રો બંને એક જ છે બંને એક જ છે પણ આ હું છે કે મૂળ સંખ્યાના અવયવોનો વર્ગમૂળ કાઢતા નવા પદ મળેલા છે હવે ફરીથી કે એ ટુ માઇનસ એ વન બરાબર એ થ્રી માઇનસ એટલે તો કોણ છે તો રૂટ ટુ એના જેમાં ઓકે રૂટ ટુ બરાબર થ્રી કોણ છે થ્રી રૂટ ટુ માઇનસ ટુ રૂટ ટુ એનો મતલબ વિદ્યાર્થી મિત્રો બે રૂટ બે માંથી રૂટ બે કેટલી વખત છે બે વખત પછી એક વખત બાદ છે તો અહીં શું હોય તો રૂટ બે અહીંયા રૂટ બે કેટલી વખત છે ત્રણ વખત એમાંથી કેટલા વખત બાદ કરવા બે વખત મતલબ કે ત્યાં પણ રૂટ બે છે રૂટ બે બરાબર રૂટ બે એટલે આપણે કહી શકીએ કે ડાબા બરાબર જવાબ છે અને ડી બરાબર રૂટ બે છે વિદ્યાર્થી મિત્રો આપણે સમાંતર શ્રેણી છે શા માટે છે ફરી વખત તમે રીઝન જોઈ લઈએ કે ભાઈ આપેલા તમામ પદનો તફાવત રૂટ બે એક સરખો કોનો તો કે બીજા પહેલા પદનો તફાવત રૂટ બે છે ત્રીજા અને બીજા પદનો તફાવત રૂટ બે છે વિદ્યાર્થી મિત્રો ચોથા અને ત્રીજા પદનો તફાવત રૂટ બે થાય કારણ કે જો ચાર રૂટ બે ચાર બે ત્રણ રૂટ એમાં બાદ કરો રૂટ બે જોઈએ એટલે સમાંતર શ્રેણી તો હવે આગળના ત્રણ પદ કોણ એ આગળના ત્રણ તો હવે પછીના ત્રણ પદ એટલે કોણ એ ફાઈવ એ સિક્સ એ સેવન હવે એ ફાઈવ એ ફાઈવ બરાબર કોણ એ ફાઈવ બરાબર કોણ તો કે એ વત્તા ફોર ડી એ વત્તા ફોર ડી એ કેટલા કોણ છે રૂટ બી
रूट के वत्ता चार ये पण आहे रूट बे એનો મતલબ કે 5 रूट बे तो मेरे को 5 रूट बे क्या कहा था ये ने कैसे ऊपर तो तुम्हारे ए वत्ता 5 बी ए वत्ता 5 बी ये कितना कौन छे ये देखो यहां पर કોઈ તફાવત ને કોઈ ક્વેરી કે આપને મુશ્કેલી હોય તો આ મારો ડિલિવરી